2 કિલોમીટર દૂર થી તેના ધુમાડા નીકળતા દેખાતા હતા। રિવર ફ્રન્ટ માં ડોમ માં આગ લાગવાના કોલ મળતાની સાથે ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું। તાપી રિવર ફ્રન્ટ ખાતે માં ડોમ માં આગ લાગી હતી। ફરી એક વખત આગ લાગી, ફરીથી ફાયર વિભાગ દોડતું થયું હતું। થોડી જ મિનિટોમાં આગના જવાળા એટલે વિશાળ બની હતી કે સમગ્ર ડોમને લેપટમાં લઈ લીધો હતો। આગની જવાળા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી હતી। ફાયર ફાઇટરની ઘટના સ્થળ ઉપર પહોંચી આગ પર કાબુ મેળવતા પહેલા આખો ડોમ બળીને ખાક થઈ ગયો હતો। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી। આગ લાગ્યા બાદ આ અંગે દુર્ઘટના કે કોઈ જાનહાનિ કે ઈજા ન હતી। ફાયરની ટીમોએ ધુમાડા નીકળતા હોવાથી કુલિંગ કામ ચાલુ જ રાખ્યું હતું કે જો કે સમગ્ર વિસ્તારમાં ભારે ડરનો માહોલ પેદા થયો હતો। આ અંગે સ્થાનિકોએ કહ્યું હતું કે ફાયર બ્રિગેડ સમયસર આવી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। જો કે આગ વિકરાળ બની હતી। સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।